હેલો સ્ટુડન્ટ આજે આપણે પ્રોપર્ટી ઓફ મેટર્સનો ગુણધર્મ એટલે કે વિસ્કોસિટી જોઈશું શાંતા જે આપણે ફ્લૂ ડાયનેમિક્સમાં વાત કરી હતી કે તરલ જ્યારે ગતિમાં હોય ત્યારે એના ગુણધર્મનો અભ્યાસ એટલે ફ્લુ ડાયનેમિક્સ તો આમ જોઈએ તો એ એક ફ્લુ ડાયનેમિક્સનો જ એક પાર્ટ છે આમ છતાં તેને પ્રોપર્ટી ઓફ મેટર્સ એટલે કે દ્રવ્યના ગુણધર્મોમાં ગણવામાં આવે છે વિસ્કોસિટી અને ત્યારબાદ સરફેસ ટેન્શન આ બે મેઇન કન્સેપ્ટ છે જે આપણે વન બાય વન જોઈએ પહેલાં વાત કરીએ વિસ્કોસીટી શાંત એટલે શું તો આપણને ખબર છે કે તરલ ગતિ કરતું હોય ને ત્યારે કોઈ આઈડિયલ ફ્લૂડ તો નથી આથી જ્યારે કોઈ તરલ ગતિ કરતું હોય ત્યારે ધારો કે આ આપણે એમ કહી દઈએ કે એક સોલિડ સરફેસ આના ઉપરથી તરલ ગતિ કરતું હોય ને ત્યારે તરલના નીચેનું લેયર છે ને એની વેલોસિટી ઘટે કારણ કે ડાયરેક્ટલી ગ્રાઉન્ડના સંપર્કમાં હોય તેની ઉપરના લેયરનો વેગ એની કરતાં વધુ હોય તેના ઉપરના લેયરનો વેગ સૌથી વધારે અને સૌથી ઉપરનું લેયર હોય એની વેલોસિટી સૌથી વધુ હોય છે તો હું એમ માની લઉં કે ભાઈ ગ્રાઉન્ડથી એક્સ અંતરે કોઈ લેયર છે ને એની વેલોસિટી વી છે તો એક્સ પ્લસ ડીએક્સ અંતરે હું જાઉં ને તો એની વેલોસિટી શું હશે તો કે વધી ગઈ છે વી પ્લસ ડીવી થઈ ગઈ છે તો આપણે એમ કહી શકીએ કે ડીએક્સ જેટલા ડિસ્ટન્સમાં વેલોસિટીમાં જે વધારો થયો ને એ કેટલો છે ડીવી તો આપણે એને કહી શકીએ વેલોસિટી ગ્રેડિયન્ટ એટલે કે વેગ પ્રચલન વેગ પ્રચલન કેટલું છે તો કે ડીએક્સ અંતરે વેગમાં કેટલો વધારો થાય છે ડીવી જેટલો એટલે આપણે વેગ પ્રચલન શું લખી શકીએ ડીવી બાયડીએક્સ હવે આ લેયર વચ્ચે જે એક પ્રકારનું ઘર્ષણબળ લાગે છે એ ઘર્ષણબળ લેયરના એરિયા પર આધારિત છે એટલે જો હું એમ કહું કે શાંતાબળ એટલે કે ઘર્ષણ બળ એ કોના સમપ્રમાણમાં હોય તો કે ક્ષેત્રફળ લેયરના અને વેગ પ્રચલનના સમપ્રમાણમાં હોય તો જો આપણે અહીંયા સમપ્રમાણતાનો અચળાંક મૂકીએ તો એ આવે છે ઈટા શાંતા ગુણાંક ઈટા એ ડીવી બાય ડીએક્સ હવે આપણને ખબર છે કે અંતર વધે એમ વેલોસિટીમાં વધારો થાય છે આપણે જે ધાર્યું એમાં પણ રિયાલિટીમાં આપણે ઓલવેઝ ક્યાંથી મેઝર કરતા હોઈએ સરફેસ પરથી મેં અહીંયા ક્યાંથી મેજર કર્યું છે જુઓ તો આપણે આ મેઝરમેન્ટ કર્યું ને એ તળિયા પરથી મેઝરમેન્ટ કર્યું જ્યારે હંમેશા મેઝરમેન્ટ ક્યાંથી કરવાનું હશે આપણે તો કે સરફેસ પરથી એટલે સરફેસ પરથી અંતર માપું ને તેમ વેલોસિટીમાં શું થશે ઘટાડો એટલે મોટા ભાગે અહીંયા એક નેગેટિવ સાઇન રાખવામાં આવે છે હવે જરૂરી નથી નેગેટિવ સાઇન રાખવી પરંતુ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે જો આપણે સરફેસ પરથી ક્રાઉન કાઉન્ટ કરતા હોઈએ તો નેગેટિવ સાઇન ન લખીએ તો ચાલે સોરી સોલિડ તળિયા પરથી પણ જો સરફેસ પરથી કાઉન્ટ કરતા હોઈએ તો આપણે નેગેટિવ સાઇન લેવી પડે હવે અહીંયા જે ઈંટા છે ને એને શાંતા ગુણાંક કહેવાય હવે આ જેવો ગુણધર્મ છે જેના કારણે કોઈ લિક્વિડ સરફેસ કોઈ પણ સોલિડ સરફેસ ઉપર કોઈ લિક્વિડને આપણે ગતિ કરવા માટે મુક્ત કરીએ તો અમુક સમયને અંતે તે સ્થિર થઈ જાય જેવી રીતે ઘન પદાર્થ હોય આપણે આવું ન્યૂટનના ગતિના નિયમમાં ભણ્યા કે ઘન પદાર્થનું વેલોસિટી નોટ આપું તો અહીંયા ઘર્ષણને કારણે એક સમય એવો આવે કે આ બ્લોક છે ને સ્થિર થઈ જાય સેમ વસ્તુ અહીંયા આપણે લખી શકીએ કોના માટે લિક્વિડ માટે કે સમય સાથે આ લિક્વિડ છે ને એની વેલોસિટી ઘટતી જાય ઘટતી જાય એટલે કોઈ લિક્વિડને તમે કોઈ સોલિડ સરફેસ પર ગતિ કરાવો તો અમુક સમય બાદ સ્થિર થઈ જાય એનું રીઝન શું છે તો એનું રીઝન છે આ શાંતા ગુણાંક તો હવે શાંતા ગુણાંક જે ગુણધર્મ છે એના માટે અમુક અગત્યના આપણે કોન્સેપ્ટ જોઈએ અથવા અગત્યના મુદ્દાઓ જોઈએ તો આપણે એમ કહી શકીએ કે શાંતા ગુણાંક છે ને એના ઉપર આધાર રાખે છે તો કે प्रवाहिना प्रवाहिना आंतरआणवी बळ पर आधारित પ્રવાહીના આંતરાણવીય અણુઅણુ વચ્ચે જે બળ લાગે છે ને એના ઉપર આ ગુણાંક આધારિત છે અને જો આપણે લિક્વિડ અને ગેસની વાત કરીએ ફ્લૂડ બંને માટે લાગુ પડે એટલે એ લિક્વિડ માટે લાગુ પડે અને ગેસ માટે લાગુ પડે તો જો હું વાત કરું લિક્વિડ માટે તો લિક્વિડ માટે મોસ્ટ ઓફલી જો હું વાત કરું ને તો ગેસ કરતા લિક્વિડની ગેસ કરતા લિક્વિડ માટે શાંત ગુણાંકનું મૂલ્ય મોટાભાગે ઘણું બધું મોટું હોય છે એટલે શોર્ટમાં આપણે એમ કહીએ ને કે વાયુમાં શાંતા ગુણધર્મ અથવા અવરોધક બળ જે લાગે છે એ નહીવત છે આપણે અવગણી શકીએ એમ કહીએ તો પણ ચાલે હવે ત્યારબાદ બીજો એક અગત્યનો ગુણધર્મ કે પ્રવાહીમાં કેવું છે કે તમે લિક્વિડની ડેન્સિટી વધારો એટલે કે પ્રવાહીની ઘનતા વધે ને તો શાંતા ગુણાંક વધે મોટા ભાગે એવું હોય છે જ્યારે આનાથી ઊંધું છે વાયુમાં કેવું હોય છે વાયુમાં ઘનતા વધારે હોય તો શાંતા ગુણાંક ઓછો અગત્યની વસ્તુ છે કોઈ પણ પ્રવાહી જેટલું ઘટ હોય ને એટલું એને અવરોધક બળ વધુ લાગે અને વાયુ જેટલો ઘટ હોય ને એટલો અવરોધક બળ ઓછું લાગે રીઝન શું તો પ્રવાહીનું તો આપણે સમજાય પરંતુ વાયુમાં આપણને ક્વેશ્ચન થાય કે આવું શા માટે વાયુનો મેઇન રીઝન એ છે કે જેટલું ડેન્જર મીડિયમ હોય ને એટલું અંદર અથડામણની સંખ્યાઓ વધે વાયુ જેટલી વધારે ઘનતા ધરાવતું હોય એટલે અંદર અણુઓની સંખ્યા વધુ હોય અણુઓની સંખ્યા વધુ એટલે અથડામણ વધુ થાય અથડામણ વધુ થાય જે એને ગતિ કરવા માટે પ્રેરિત કરે એટલે કહી શકાય કે એનું અવરોધક બળ ઓછું મેળ લાગે એને ઓકે અને જો આપણે શાંત ગુણાંકના એકમની વાત કરીએ તો એનો એકમ છે ન્યૂટન પર મીટર સ્કવેર ઇન્ટુ સેકન્ડ એટલે કે પાસ્કલ ઇન્ટુ સેકન્ડ હવે જો મારે માં વાત કરવું હોય તો હું એમ કહી શકું ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ જેને આપણે પોઈસ પણ કહીએ છીએ ઓકે હવે જો અહીંથી આપણને એક વસ્તુનો આઈડિયા આવે ન્યૂટન એટલે ન્યૂટન અને સીજીએસ અને એમકેએસ નો સંબંધ મેળવો હોય તો ન્યૂટન એટલે કેટલી થાય દસની પાંચ ઘાત અને મીટર સ્કવેર એટલે દસની ચાર ઘાત સેન્ટીમીટર સ્કવેર એવું થાય એટલે અંશમાં પાંચ ઘાત આવે છેદમાં ચાર ઘાત આવે એટલે અંશમાં કેટલા વચ્ચે દસ એટલે આપણે ડાયરેક્ટલી એવું લખી શકીએ કે એક ટુ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ ટેન પોઇસ આ પણ યાદ રાખવા જેવો ગુણધર્મ છે યાદ રાખવા જેવી બાબત છે કારણ કે મોસ્ટ ઓફ દાખલામાં આપણને પોઇસ આપેલું હોય અને આપણે એને એમકેએસમાં ફેરવવું હોય તો આપણે એને આપણે મોસ્ટ ઓફલી સીજીએસમાં આપ્યું હોય ને એમ કેસમાં ફેરવું હોય તો આપણે દસ વડે ભાંગવું પડે તો હવે આપણે આ વિસ્કોસિટી આધારિત એકાદ બે પ્રશ્ન જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આ વિસ્કો સિટી રિયલમાં કઈ રીતે કામ કરે છે જોઈએ આપણે એમ કીધું હોય કે નદીની ઉપરની સપાટીના પ્રવાહીનો વેગ પાંચ મીટર પર સેકન્ડ છે અને ઊંડાઈ તમને આપી છે ધારો કે નદીની ઊંડાઈ દસ મીટર છે શાંતા ગુણાંક આપ્યો છે આપણે દસ ની માઇનસ બે ઘાત પોઈસ જુઓ અહીંયા એસીજીએસ માં આપેલો છે તો આપણને મેળવવાનું કીધું છે આકાર પ્રતિબળ જણાવો સમજવા જેવી બાબત છે નદી ધારો કે હું આ રીતે દર્શાવી દઉં તો આઈની ડેફ ડી છે હવે વાત એવી છે કે એની સરફેસ પર વેલોસિટી કેટલી છે ફાઈ મીટર પર સેકન્ડ અને જે આ નીચેનું બિંદુ હોય ને એનો વેગ લગભગ કેટલો હોય જીરો તો આપણે આ બે બિંદુ વચ્ચે આ બિંદુ અને આ બે બિંદુ વચ્ચે આપણે જો વેલોસિટી ગ્રેડિયન્ટ મેળવવું હોય ડીવી બાય ડીએક્સ તો આપણે છે ને માઇનસ ધ્યાનમાં નથી લેવા એટલે આપણે ડાયરેક્ટલી શું કરશું મોટો વેગ માઇનસ નાનો વેગ પણ મોટું અંતર માઇનસ નાનું અંતર એટલે આપણે ડાયરેક્ટલી લખી શકીએ અને ડી બરાબર આપણે આપ્યું છે દસ મીટર આપણને આપ્યું છે દસ મીટર એટલે આપણે અહીંયા ડાયરેક્ટલી લખીએ દસ માઇનસ ઝીરો એટલે શું આવશે વનહા તો આપણને અહીંયા વેલોસિટી ગ્રેડિયન્ટ મળી ગયો હવે તો શાંત બળ મેળવવું હોય તો ડાયરેક્ટલી લખી શકીએ ઈટા એ ડીવી બાય પરંતુ અહીંયા બળ નથી કીધું તો આપણે અહીંયા આકાર પ્રતિબળ કીધું છે તો આ સ્પર્શીય બળ ભાગ્ય એરિયા કેમ કારણ કે આપને ખબર છે કે અવરોધક બળ એને સ્પર્શકની દિશામાં લાગવાનો છે લિક્વિડના તો એ આપણે આકાર પ્રતિબળ આપશે આકાર પ્રતિબળ ઈટા કેટલું આપ્યું છે દસની માઇનસ બે પોઈઝ છે એટલે આપણે એને હેમાં ફેરવશું એમ કે એસમાં એટલે દસની માઇનસ ત્રણ ગુણ્યા વન હાફ તો આપણે અહીંયા શું લખી શકીએ ફાઈ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ફોર ન્યૂટન પર મીટર સ્ક્વેર જેટલું આકાર પ્રતિબળ મળે હવે આજ ક્વેશ્ચન આપણે આગળ આ રીતે પણ પૂછી શકે ધારો કે એમ કહી દે કે આ નદીની સપાટી પર આઠ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા લાકડાના બ્લોક ને ગતિ કરાવવા જરૂરી ન્યૂનતમ બળ એક વસ્તુ યાદ રાખજો અહીંયા આપણે ન્યૂનતમ બળની વાત કરીએ એટલે લાકડાને આપણે કોન્સ્ટન્ટ વેલોસિટી થી ગતિ કરાવીએ તો જેટલું શાંતિ બળ એને પાછળની દિશામાં લાગતું હોય આપણે એટલું જ આગળની દિશામાં એને બળ આપવાનું તો એફ એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ એફ વી રીઝન શું છે આપણે ન્યૂનતમ બળ કીધું છે તો વેલોસિટી કેવી થવી જોઈએ કોન્સ્ટન્ટ ઓકે અને કોન્સ્ટન્ટ થાય તે માટે આપણે શું કરવું પડે કે જે એક્સટર્નલ બળ લગાડવું છે શાંતિ બળ બરાબર થવું જોઈએ તો શાંતા બળ તો આપણી પાસે છે ઈટા એ ડીવી હમણાં જ આપણે ગણ્યું એમાં ઈટા હતું દસ ની માઇનસ ત્રણ એરિયા આપણને અહીંયા આઠ આપ્યો છે અને ડીવી બાય છે વન હાફ તો આપણે કહી શકીએ ફોર ઇન્ટુ ટેન ડિસ ટુ માઇનસ થ્રી ન્યૂટન એટલું એક્સટર્નલ ફોર્સ આપવામાં આવે તો આ જે લાકડાનો બ્લોક છે તે ગતિ કરી શકે હવે શાંતાબળ આધારિત એક બીજો નિયમ જોઈએ આપણે સ્ટોક્સ નો નિયમ એટલે કે સ્ટોક નો નિયમ સ્ટોક્સ લો આપણને શું કહે છે કે गोलाकार गोळाकार घनवस्तू इटा शांता गुणांक धरावता प्रवाहीमा ગતિ કરે ત્યારે લાગતું શાંતિ ટુ સિક્સ પાય ઈટા આરવી જો આપણે હમણાં જે સ્ટોક્સ સ્ટોક્સના નિયમ પહેલા જે ઇક્વેશન જોયું ઈટા એડીવી એ સામાન્ય ઇક્વેશન કહેવાય કે બધા માટે લાગુ પડે જ્યારે સ્ટોક્સે શું કર્યું માત્ર ગોળાકાર ઘન વસ્તુ હોય અને તમે એને કોઈ લિક્વિડમાં ગતિ કરાવો ત્યારે કેટલું અવરોધક બળ લાગે વી વ્યક્તિ ગતિ કરાવતા હોવ તો એને જે અવરોધક બળ લાગે ને એ આપણને મેળવીને આપ્યું એણે ઓકે આપણી માટે સાબિતી કોઈ ઇમ્પોર્ટન્ટ નથી માત્ર આપણે સ્ટોક્સના નિયમ પ્રમાણે જે બળ લાગે છે ને એ બળ આપણે ખાલી યાદ રાખવાનું છે સિક્સ ફાઈ ડારવી આના આધારે આપણે હવે જોઈએ ટર્મિનલ વેલોસિટી અંતિમ વેગ ટર્મિનલ વેલોસિટી જો ટર્મિનલ વેલોસિટીની હું વાત કરું ને અંતિમ વેગ એટલે સામાન્ય રીતે આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ધારો કે કોઈ એક આ ગોળાકાર ઘન વસ્તુ છે એ કોઈ લિક્વિડમાં મુક્ત પતન કરે છે તો આપને ખ્યાલ હોય કે અહીંયા એમ બળ લાગતું હોય એટલે એ નીચે તરફ આવતો હોય આ ઉપરાંત એનો ઉત્પ્લાવ બળ આ દિશામાં લાગતું હોય બાયોન ફોર્સ હવે હમણાં જ આપણે સ્ટોક્સના નિયમ પ્રમાણે જોયું શું કે જ્યારે આ રીતે કોઈ લિક્વિડની અંદર કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એની આસપાસના જે અણુઓ છે એને સતત ગતિ કરતા રોકે હવે આ જે અણુઓ એને ગતિ કરતા રોકે છે એના કારણે એને ગતિની વિરુદ્ધ દિશામાં એક બળ લાગે છે અને એ બળ છે સિક્સ પાય ઈટા આરવી સિક્સ બાય આર વી હવે આ ગતિ કરે છે ને એટલે એક વસ્તુ તો કન્ફર્મ છે કે એમજી ની વેલ્યુ વધુ છે કોના કરતા એમજીની વેલ્યુ વધુ છે આ બાયોન્ડ ફોર્સ અને સિક્સ કરતા એટલે આપણને આ દિશામાં એક પ્રવેગ મળે હવે પ્રવેગ મળે એટલે વેગ વધે યાદ રાખજો અહીંયા વેગ વધવાથી વજન બળને કોઈ ફેર ન પડે ઉત્પ્લાવક બળને કોઈ ફેર ન પડે યાદ રાખજો આ વી છે ને એ કદ છે એટલે વેગ વધે તો ઉત્પ્લાવ બળને કોઈ ફેર પડતો નથી પરંતુ વેગ વધવાથી શાંત બળ વધે એટલે સમય સાથે જેમ જેમ વેગ વધતો જાય એમ ઉપર તરફનું એક જ બળ એવું છે જે વધારો થાય છે શાંતા બળનો આથી પરિણામી બળ ઘટતું જાય આથી પ્રવેગ ઘટતો જાય સમજો વેગ નથી ઘટતો પ્રવેગ ઘટે છે પ્રવેગ ઘટે એટલે વેગમાં થતો વધારો ઘટતો જાય છે વેગમાં વધારો થાય છે પણ હવે ધીમે ધીમે વધારો થશે એક સમય એવો આવશે કે જ્યારે વેગમાં વધારો થવાનું બંધ થઈ જશે એ સમયને આપણે કહીશું અંતિમ વેગ હવે અંતિમ વેગ માટે આપણે ફરીથી એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ ધારો કે એમજી બરાબર છે ટવેન્ટી ન્યૂટન ઓન ફોર્સ રોજ હીરો વીજી બરાબર આપણી પાસે છે ધારો કે ટેન ન્યૂટન હવે આવા પદાર્થને તમે મુક્ત પતન કરાવો તો જ્યારે મુક્ત પતન કરાવો ત્યારે વેગ હોતો નથી વેગ હોતો નથી એટલે શાંતા બળ ન હોય તો જેવું મુક્ત કરાવો ને એટલે અધો દિશામાં વીસ માઇનસ દસ એટલે કેટલું બળ લાગશે તો કે દસ ન્યૂટન આના કારણે વેગ વધશે વેગ વધશે એટલે ઉધ્વ દિશામાં એક બળ આવી ગયું શાંતા બળ આ શાંતા બળ ધારો કે બે ન્યૂટન આવ્યું તો ઉપર બળ કેટલા થઈ ગયા હવે બે પ્લસ દસ સમજો આ બે ન્યૂટન અને આ દસ ન્યૂટન આ દસ ન્યૂટન આ બે ન્યૂટન એટલે ઉપર બળ બાર ન્યૂટન થઈ ગયું નીચે તો વીસ ન્યૂટન જ છે આથી શું થશે તો કે વેગમાં વધારો હવે ઓછો થશે પણ વેગ વધશે એ એ વાત ક્લિયર છે એટલે વેગ વધતો જાય તો એક સમય એવો આવશે કે ધારો કે વેગ વધ્યો એટલે આ બળ વધ્યું આ બે બળ બદલાતા નથી વીસ અને દસ ધારો કે આ બળ વધીને થઈ ગયું આઠ ન્યૂટન તો ઉપર બળ થઈ ગયું અઢાર ન્યૂટન નીચે છે વીસ ન્યૂટન એટલે વેગમાં વધારો બહુ નોર્મલ થઈ ગયો એક સમયે આ દસ ન્યૂટન થઈ ગયું એ દસ આ દસ અને નીચે વીસ એટલે વેગનો વધારો બંધ વેગનો વધારો બંધ માટે હવે શાંતિ બળ વધતું બંધ થઈ જાય આમ એક સમયે વેગનો વધારો બંધ થાય ત્યારે એમના પર લાગતું બળ શૂન્ય થશે અને વેગ મહત્તમ વેલ્યુ પ્રાપ્ત કરશે જેને આપણે કહીએ છીએ શાંતા બળ હા સોરી એને આપણે કહીએ છીએ અંતિમ વેગ તો હવે આપણે એ થિયરી મેળવીએ અંતિમ વેગનું આપણે સૂત્ર મેળવવું છે અંતિમ વેગ શું એ મેં તમને હમણાં સમજાવ્યું ધારો કે આ ગોળાકાર ઘન વસ્તુ છે અહીંયા એમજી બળ લાગે છે અહીંયા ઉત્પ્લાવક બળ લાગે છે રોજીરો વીજી અને લિક્વિડને કારણે અહીંયા લાગે છે સિક્સ પાઇટા આર વી ધારો કે એની હું પ્રવેગ માટે સમીકરણ લખું તો એવું લખી શકું એમ એ ઇઝ ઇક્વલ ટુ એમજી માઇનસ રોજીરો વીજી માઇનસ સિક્સ હવે આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે જો વેગ અંતિમ વેગ જોઈતો હોય v ઇઝ ઇક્વલ ટુ વી ટર્મિનલ તો યાદ રાખજો પ્રવેગ બરાબર ઝીરો થવું જ જોઈએ અને જેવું પ્રવેગ 0 થશે એટલે ડાયરેક્ટલી આપણે શું લખીએ કે સિક્સ બાય ઈટા આર વી ટર્મિનલ પ્લસ આપણે v ટર્મિનલ કરતા બનાવું એટલે બાકીની વસ્તુને આ સાઈડ જ રહેવા દઈશું આપણે હવે અહીંયા આપણે શું લખી શકીએ ધારો કે ગોળાની ઘનતા રો હોય તો રો ઇન્ટુ વી માઇનસ રોનોટ ઇન્ટુ વીજી તો હું અહીંયા વીજી કોમન કાઢું તો રો માઇનસ રોનોટ યાદ રાખજો રોનોટ લિક્વિડની ડેન્સિટી છે અને રો એ આપેલા ગોળાની ઘનતા છે અહીંયા હું ઘનફળ હું લખી શકું ગોળાનું ફોર પાય બાય થ્રી આર ક્યુબ ઇન્ટુ જી અહીંયા શું સિક્સ પાય ઇટા આર વી ટર્મિનલ હવે જો આપણે ઉડાવવાની વાત કરીએ તો અહીંથી આ ટુ પાય ઉડે તો અહીંયા વધે ટુ અહીંયા વધે થ્રી એ જ રીતે અહીંથી એક આર ઉડી જાય તો અહીંયા વધશે આર સ્ક્વેર હવે હું વી ટર્મિનલને જો કરતા બનાવું તો શું આવશે ટુ બાય નાઇન ઇટા આર સ્ક્વેર જી રો માઇનસ રો નોટ તો આપણને ટર્મિનલ વેલોસિટી મળી ગઈ હવે જો આપણે એના ગ્રાફ દ્વારા સમજાવવું હોય તો એવું પણ કહી શકીએ કે સમય વધે છે ને એમ વેગ વધતો જાય એક વસ્તુ ક્લિયર છે સમય વધે એમ વેગ વધતો જાય પરંતુ એક સમય બાદ વેગ વધવાનો બંધ થઈ જાય અને અંતે જે વેગ પ્રાપ્ત થાય એને કહેવાય વી ટર્મિનલ ટર્મિનલ વેલો અંતિમ વેગ તો આ રીતે આપણે અંતિમ વેગ મેળવી શકીએ ટર્મિનલ વેલોસિટી હવે ઘણી વખત આમાંથી આપણને આવો પ્રકારનો પણ ક્વેશ્ચન આવે કે ટર્મિનલ વેલોસિટી કેના પર આધારિત છે તો કે જે બુંદ હોય જે ગોળો હોય એની ત્રીજાના વર્ગના સમ પ્રમાણમાં હોય છે મોસ્ટ ઓફલી આના પરથી ઘણા બધા પ્રકારના પ્રશ્ન આવે ઉદાહરણ સ્વરૂપે તમને એમ કહે કે કોઈ એક બૂંદ ગતિ કરે છે તો એ જે શાંતાબળ લાગે છે એના કારણે હીટ પ્રોડ્યુસ થતી હોય તો જે હીટ પ્રોડ્યુસ થાય છે એનો દર કોના સમ પ્રમાણમાં હોય તો હીટ પ્રોડ્યુસ થાય એનો દર જો મારે લખવો હોય તો હું એમ કહી શકું એફ ઇન્ટુ વી એટલે કે પાવર હવે એફ શું છે તો કે સિક્સ પાઇટા આરવી એફ શું છે સિક્સ ફાયટા આરવી અને અહીંયા વેગ તો અહીંયા હું એમ કહી શકું કે સિક્સ ફાય ઈટા આરવી સ્કવેર હવે ત્રીજા પર આધારિત કે એવું આપણે પૂછવું હોય તો આપને ખબર છે કે વેગ છે ને એ ત્રીજાના વર્ગના સમ પ્રમાણમાં માટે ડીએચ બાયટી ઇસ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ આર ફાઈવ કઈ રીતે ખબર પડી અહીંયા આર સ્ક્વેર નો સ્કવેર ઇન્ટુ આર તો આપણે એમ કહી શકીએ કે કોઈ તરલ તારો કે કોઈ ગોળો ગતિ કરે તેના કારણે જે શાંતાબળ ઉત્પન્ન થાય છે એ ગોળાના ગતિને કારણે જે બળ ઉત્પન્ન થાય છે બળ જો હિટ પ્રોડ્યુસ કરતું હોય તો શાંતાબળ ઇન્ટુ વેલોસિટી એટલે આપણે એમ કહી શકીએ કે હીટ પાવર એટલે જે હિટ ડેસીપેટ થાય છે એ મેળવી શકે આપણને તો જે હીટ ડેસિપેટ થાય છે એ કોના સમપ્રમાણમાં આર ઇન્ટુ વી સ્કવેર અને આ વી કોના સમપ્રમાણમાં આર સ્ક્વેરના તો જે હીટ પ્રોડ્યુસ થાય ને આરની પાંચ ઘાતના સમપ્રમાણમાં થાય તો ઘણી વખત આ પ્રકારના ક્વેશ્ચન આવે ટર્મિનલ વેલોસિટીના આપણે વધારાના ક્વેશ્ચન જોઈશું આપણે નેક્સ્ટ ટાઈમ થેન્ક યુ